विद्यते विद्यन्ते सर्च सर्वं चिन्तनं आत्मामा जे पड़ेगी ग्रंथियों ग्रंथियों से ये भगवान वही छेदी नाखे छे भगवान अल्लाह छे इतना पवित्र छे कि जेनो कोई पार नहीं भगवान नाम नो पण महिमा एटलो अपरंपार छे कारण के ज्यारे ज्यारे आपणे कोई मानस आपणे कहे के आ चिट्ठी आपू छू जेना आपजो तमने तमारुं काम थई जशे जो ए मानस पर आपणे एटलो विश्वास छे आपणे ए चिट्ठी लईने कोई जग्या पर जईए छे चिट्ठी आपी छे तो आपणे काम थई जाय छे तो आ भगवानुं नाम तो एटलुं कोई परम पवित्र छे कि आपणा अनेक जन्मनो मोक्ष करी शके छे હું તમને એક નાની સ્ટોરી કહું એક વિલેજમાં ઋષિ આવ્યા હતા એ બધાને પ્રવચન કરતા કહેતા હતા કે જો તમે ભગવાનનું નામ લો જો તમે ભગવાન પર આધારિત થાવ તો તમારું સર્વસ્વ પૂરું પાડે પછી એમ એક છોકરો બેઠો હતો એ નક્કી કર્યું કે આપણે આજથી કશું કરવું નહીં બસ ભગવાનનું નામ લેવા કરવાનું ભગવાનનું ભજન કરવાનું બસ એ બધું ખાવાનું આપશે આપણે નોકરી થતું કશું કરવાનું છે નહીં હવે જો ભગવાન નહીં આપે તો મહારાજનો વારો છે પછી એમ કહીને છોકરો તો ગામની બહાર વડ છે ત્યાં જઈને બેસી ગયો ભજન કરવા લાગ્યો એક 12 વાગે 11 વાગે 12 વાગે 1 વાગ્યો ત્યાં સુધી કશું આવ્યું નહીં પણ બાજુના ગામમાં એક લગ્ન થતું હતું અને લગ્નમાં એક જે વર હતો એને ભૂત વળગ્યું એ ભૂતે જઈને કીધું કે સામે ગામનું વડ છે ત્યાં આગળ જે કંઈ તમે બનાવ્યું છે તે તમે થાળ ભરીને તે મૂકી આવો એટલે પછી જે વર હતા વડના જે માણસો તે બધું ત્યાં જઈને મૂકી આવ્યો છોકરો જુએ છે કે લોકો આવે છે ને મૂકીને જતા રહે છે પણ છોકરાએ નક્કી કર્યું છે આપણે નીચે ઉતરવાનું નહીં કોઈ બોલાવે ત્યાં સુધી થોડી વાર પછી ગામમાં ચોર ભરતા હતા એમને થયું કે ચાલો આ ગામમાં આજે આજે કશું મળે એમ છે નહીં ગામમાંથી ધાર આવતી વખતે એમને જોયું કે અહીંયા કંઈક ખાવાનું પડ્યું છે પરત વિચાર કર્યો કે આ કોકે આપણા માટે મૂક્યું છે એમાં ઝેર નાખ્યું હોવું જોઈએ પહેલાં તો આપણે કોઈને આને ખવડાવવું જોઈએ પછી આપણે જોઈશું એટલે એમ નક્કી કર્યું કે આ કોઈ મૂક્યું છે ક્યાંય કોઈ હોવો જોઈએ એ લોકો ગોતવા માંડ્યા એને અને ઝાડ પર પેલો છોકરાને જોયો લેકિ વે નીચે ઉતર શું કરે છે ત્યાં આગળ છોકરાએ કશું જવાબ ના આપ્યો પણ પહેલાં જે ખાવાનું હતું એ બધું એને ગુલાબજાંબુ જલેબી જે સારામાં સારા પકવાન હતા બધું એને પેક કરીને ખવડાવ્યું પછી પાણી પાડ્યું પછી પૂછ્યું કંઈ થાય છે તને કે ના તો અહીં કેમ બેઠો હતો એ કે મેં તો ભગવાનનું નામ લેતો હતો મને એવું હતું કે અમારા ગામમાં ઋષિ આવ્યા હતા એમને કીધું કે ભગવાન બધું જ આપે છે એ વાત આજે સાચી થઈ એટલે છોકરો કહે છે કે જો વગર કામે કરે વગર કશા કામે કર્યા વગર જો ભગવાન મને આપે છે આપણું બધું સરસ ખાવાનું આપે તો તમે લોકો શું કરવા જોડે કરો છો તમે પણ મારી જોડે આવી જાઓ એટલે છોકરો કહે છે કે પંગી કરીને ચાકરી અજગર કરીને કામ દાસ મલુકા એમ કહે સબકે દાતારામ પંગી ચાકરી કરતા નથી ઝાડ પર બેસીને છે ઊંઘે છે પણ ક્યારેય પડતા નથી છતાં પણ ભગવાન તેનું ખાવાનું પૂરું કરે છે આજગરની પણ એ કશું કામ કરતો નથી પણ ભગવાન એને ખાવાનું આપે છે એટલે આપણે પૂર્ણ રીતે ભગવાન પર ડિપેન્ડિત હોઈએ તો એમાં કોઈ સંદેહ નથી કે આપણને પૂરું ના પાડે એટલે આપણા સારા સત્સંગનો જન્મ થયો છે સરસ મા બાપ મળ્યા છે સારા સંસ્કાર આપણને આપ્યા છે એટલે આપણે ધન્ય થયા છે આ સંપ્રદાયમાં કારણ કે આ સંપ્રદાય અદ્ભુત છે આજે મધર્સ ડે છે મેં સાંભળ્યું છે આજે મધર્સ ડે છે એક સરળ સ્ટોરી એક સ્ટોરી છે બાલ દિન કે દિન એક દીપક નામ પર લડકા અંધેરે મેં ખડા હતા મેને જાકે પૂછા પાલક હે ક્યાં બચ્ચને કહા પાલક હોતી તો સબ્જી થોડી બેચતા मैंने कहा उस पालक की बात नहीं कर रहा बता इस पालक के क्या भाव है बच्चे ने घूर के देखा और बोला ले जाओ ऐसे भी आजकल पालक को भाव कौन देता है तब जाके मैंने लिखा कहीं छाव कहीं धूप होते हैं बच्चे बच्चे भगवान के रूप होते हैं माँ बाप बच्चे को बच्चे के भविष्य के लिए अपना वर्तमान जगा देते हैं वो
वर्षों बाद आज मित्र मिला था जैसे सुगम मां की झोपड़ी में। मैंने पूछा, माँ बाप है कहीं? उसने कहा कि आ कभी यहीं पे रहता हूँ, बड़ा सा बंगला है, विदेशी बैंकों में गल्ला है, सुंदर सी पत्नी है, खुद से बच्चे हैं। मैंने पूछा, माँ बाप है? वो बोला, माँ बाप तो उदासीन है। मैंने कहा, दोस्त धन घड़ी दो घड़ी होते हैं, पर जिस घर में माँ बाप होते हैं वो जगह जन्नत से भी बड़ी होती है। मेरे स्वामी भगवान की तुकी पोता ना माता पिता हो तेमने ज्यां सुधी आपने जीवित ना सुधी सेवा करी जोईए। એટલે આપણે આ સંપ્રદાયમાં રહ્યા છીએ, આપણા સારા સંસ્કાર છે, ભગવાને ખૂબ સરસ આપણને જન્મ આપ્યો છે। એક નાની સ્ટોરી કહેતો પુરાણમાં છે, મદાલસા માં પોતાના સાત પુત્રો હોય છે, સાત પુત્રોને સાતે પુત્રો ખૂબ સજ્જન સ્વભાવ છે, પણ સાતમા પુત્રને માતા મદાલસા સંસ્કાર આપે છે। સંસ્કાર શું આપે છે? શુદ્ધો શ્રી બુદ્ધો શ્રી નિરંજનોસી संसार माया परिवर्ततोसि संसार स्वप्नं त्यज मोह निद्रां मदालसा वाक्यं वाच पुत्रं। मदालसा पोताना पुत्रने कहे छे, रड़तो होय छे, कहे छे, हे पुत्र तू शुद्ध छे, निरंजन छे, तने कोनो भय नथी, शा माटे रड़े छे? एम एवा संस्कार माताए पोताना पुत्रने आप्या छे, एने छेले खूब मोटा संत थया छे। એટલે આપણને પણ સારામાં સારા સંસ્કાર મળ્યા છે, સારામાં સારો સંપ્રદાય મળ્યો છે, એટલે આપણે પણ એમાં ખટેદાર થઈને ભગવાનની સેવા અને સંતોની સેવા અને સક્ષમની સેવા કરી જોઈએ। અસ્તુ જય સ્વામિનારાયણ।